નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટોપીવાલા. આજે આપના સ્ટુડિયોમાં ભાવેશભાઈ ડોંગા, જે કેમ્પસ ડાયરેક્ટર અસપાર પબ્લિક સ્કૂલના છે, અને અશોકભાઈ ગાડિયા, જે પણ ટીચર છે. આજે આપણે એમની પાસે જાણીશું કે બોર્ડની એક્ઝામનું મહત્ત્વ શું, અને બોર્ડની એક્ઝામમાં કઈ કઈ વાતની વિદ્યાર્થીઓએ તકેદારી લેવી જોઈએ. ભાવેશભાઈ, વાત કરીએ તો બોર્ડની એક્ઝામનું મહત્ત્વ શું છે? બહુ સરસ બેન પ્રશ્ન છે. ખરેખર તો આ ચેનલના માધ્યમ દ્વારા જે દર્શક મિત્રોને આ સરસ મજાના એક નમ્ર પ્રયાસ દ્વારા આવા પ્રશ્નો, મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન ઘર બેઠા આપને મળે છે, એટલા માટે આ ચેનલનો ખૂબ ખૂબ સૌ પ્રથમ તો આભાર વ્યક્ત કરું છું. ખરેખર આવી જાહેર પરીક્ષાનું મહત્ત્વ ઘણું બધું હોય છે. જેમ કે આપણે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ધોરણ 10ના વિદ્યાર્થીને હવે પછી પસંદગી કરવાની હોતી હોય છે, તો એ કઈ રીતે આપણે કરવી કે ભાઈ આપણે મહત્તમ ટકા અને આપણા રસના વિષયો, તો ગણિત અને અંગ્રેજી જેવા, અંગ્રેજી સોરી, કે ભાઈ વિજ્ઞાન અને ગણિત હોય તો આપણે કે ભાઈ સાયન્સની પસંદગી કરીએ, અથવા તો એમાં આપણે કંઈક ગણિત અને વિજ્ઞાનમાં મેરિટ ઓછું આવતું હોય તો આપણે કોમર્સ ફેકલ્ટીમાં આગળ વધીએ, અથવા તો આપણું વિઝન શું છે એ વિઝનને ધ્યાનમાં રાખી અને સાયન્સ, કોમર્સ અને આર્ટ્સની આપણે પસંદગી કરતા હોઈએ છીએ. એટલે આવી જે જાહેર પરીક્ષાઓ લેવાય છે ધોરણ 10 કે 12ની, એમાં એની ભાગરોલ ખૂબ જ મહત્વનો હોય છે પસંદગી માટેનો. અશોકભાઈ, વાત કરીએ તો બોર્ડની પરીક્ષાના 15 દિવસની વાત, હવે થોડો ટાઈમ બાકી રહ્યો છે, તો બાળકોએ કઈ રીતે તૈયારી કરવી જોઈએ 15 દિવસ માટે? સરસ સવાલ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ માટે આ એક પ્રશ્ન જ હોય છે કે નજીક પહોંચી ગયા છીએ, આખું વર્ષ જે મહેનત કરી જ છે અને હવે એને રિઝલ્ટમાં કન્વર્ટ કરવા માટે ખૂબ જ ઓછો સમય હોય છે વિદ્યાર્થીઓ પાસે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારની કેટેગરી, જો હું વિચારું તો વિદ્યાર્થીઓ, એક ફેક્ટ વસ્તુ છે કે દરેક વિદ્યાર્થી કંઈ A1 રેન્કનો નથી હોતો, એટલે દરેક માટે થોડીક પરીક્ષાની તૈયારીઓ કરવાની વાત આવે તો એ અલગ અલગ રહેશે. માની લો કે કોઈ એવરેજ વિદ્યાર્થી છે જેને થોડાક પર્સન્ટેજ વધારવા છે, એના 50-60 કરવા છે, અને જે A1 ગ્રેડમાં લાવવાની કોશિશ કરવાવાળા વિદ્યાર્થીઓ છે એમની તૈયારી કરવાની જે દ્રષ્ટિએ વાત કરીએ તો બંનેને થોડીક અલગ અલગ રીતે તૈયારી કરવાની રહેશે. હવે જે A1નો વિદ્યાર્થી છે એને લગભગ બધું 100% આવડતું જ હોય છે, પરીક્ષામાં અમે આવું જોયું છે, પરંતુ એને હવે એક્યુરેસી કેવી રીતે ડેવલપ કરવી, લખાણની એક્યુરેસી, એના પર વધારે ફોકસ કરવો પડે. જ્યારે નબળા વિદ્યાર્થીઓ છે જેમને આખું વર્ષ માની લો કે વધારે તૈયારી નથી થઈ અને હવે પ્રશ્ન મૂંઝવે છે કે આટલા ટૂંકા સમયગાળામાં આટલા લેન્ધી અભ્યાસક્રમ મારે કેવી રીતે પૂરા કરવા, તો એના માટે હું ખાસ સજેશન આપીશ કે પેપર જેટલા પણ એને પ્રકાશનો દ્વારા મળતા હોય અથવા તો સ્કૂલોના પેપર મળ્યા હોય એ પેપર લઈ અને લખાણથી પ્રેક્ટિસ કરવી પડશે. એની અંદર પણ હું ખાસ સજેસ્ટ કરીશ કે પેપર લખવા એટલે માત્ર લખી નાખવાના પેપર એવી રીતે નહીં, એક પેપર પ્રશ્નપત્ર લીધું હશે, એ પ્રશ્નપત્રની અંદર વિદ્યાર્થીને જે પ્રશ્નો નથી આવડતા એટલા પ્રશ્નો એને પહેલાં તૈયાર કરી નાખવાના, પછી એ પ્રશ્નોને વ્યવસ્થિત લખવાની તૈયારી કરવાની. આ તૈયારી કરવાથી અમે અત્યાર સુધીના અનુભવથી એવું નોંધ કર્યું છે કે બાળકના રિઝલ્ટમાં કમસે કમ 5-10% ઇમ્પ્રુવમેન્ટ આવે છે, જે આખું વર્ષ મહેનત હોય છે એના કરતાં પણ. એટલે વિદ્યાર્થી જો આ છેલ્લા તબક્કે એટલું જ ખાલી કરી નાખે કે એને બધા સામાન્ય રીતે આપણે જોયું છે કે છેલ્લા 5 વર્ષના પણ પ્રશ્નપત્ર કર્યા હોય તો મોટાભાગના પ્રશ્નો રિપીટ જ થતા હોય, અને હવે છેલ્લા તબક્કે જો હું એવું વિચારીશ કે હું બધો અભ્યાસક્રમ પૂરો કરું, એક વિષયને 2-3 દિવસ આપું, તો એ 2-3 દિવસમાં ન્યાય ન આપી શકાય. એના કરતાં બેટર છે કે જે પ્રશ્નપત્ર છે એની અંદર સામાન્ય રીતે કોઈ પણ પેપર સેટ હશે એને એવા જ પેપર સેટ મૂક્યા હશે કે જે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના હોય, એટલે એવા પ્રશ્નોની તૈયારી થઈ જશે અને સાથે સાથે સારી રીતે લખવાની પણ તૈયારી થઈ જશે. જ્યારે A1 ગ્રેડ વિચારતા હોય વિદ્યાર્થીઓ, જેઓને સ્કોર કરવાનું વધારે વિચારતા હોય, એ વિદ્યાર્થીઓએ પેપર એટલા માટે લખવા જોઈએ કે પેપરની અંદર એક્યુરેસી વધારે આવે, કારણ કે બોર્ડની અંદર સામાન્ય રીતે જે રેન્કર સ્ટુડન્ટો જેને આપણે કહીએ છીએ એ લોકોના બધું જ આવડતું હોવા છતાં કોઈકના 85-95ની વચ્ચે પર્સન્ટેજ આવતા હોય, તો એ 85 જે પર્સન્ટેજ લાવે છે એ બાળકને પણ સામાન્ય રીતે બધા જ પ્રશ્નો આવડે છે, પણ એની લખવાની ઢબના કારણે એના થોડાક માર્ક્સ કપાતા હોય, એ પ્રોપર કરી શકાય. સ્કૂલ ટ્યુશનના ટીચર્સોને મળીને પણ એની અંદર વધુ એક્યુરેસી કેમ કેળવી શકાય એ મળીને એને પેપર સોલ્યુશન કરવા જોઈએ. સામાન્ય રીતે આવા બાળકોને બધું આવડતું જ હોય છે. ભાવેશભાઈ, આજના સોશિયલ મીડિયાના જમાનાની વાત કરીએ તો સોશિયલ મીડિયાના જમાનામાં
પરીક્ષાના આગલા દિવસે એવું આવે કે પેપર ફૂટી ગયું છે, આ આઈએમપી છે, આ નોટ્સ વાંચું તો આપણે પાસ થઈ જવું, તો બાળકોએ એ બધુંમાંથી ધ્યાન ન આપી અને ભણવામાં જ પરીક્ષાને લગતું વાંચવામાં ધ્યાન આપવું જોઈએ, એ વિષયે આપ શું કહેશો? બહુ સરસ પ્રશ્ન છે. લગભગ ઘણા વર્ષોથી આ વસ્તુ મને યાદ છે ત્યાં સુધી હું તમને કહું કે પરીક્ષાના આગળના દિવસે આગળની રાતે એવી ઘટનાઓ ઘટતી હોય કે બનતી હોય, પરંતુ એ સોશિયલ એક માધ્યમથી પ્રશ્નો એટલે કે મુશ્કેલી કે ભાઈ વિદ્યાર્થીના વાલી સુધી કે વિદ્યાર્થી સુધી એ પહોંચે છે કે ભાઈ પેપર ફૂટી ગયું છે, એના એટલા એટલા ભાવ હોય છે, એના એટલા આપણે પૈસા આપીએ તો આપણે પેપર મળવાપાત્ર છે. હકીકત વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો કે દર્શક મિત્રોને મારે નમ્ર વિનંતી કરવાની કે હજી સુધીમાં એવું ક્યારેય બનતું નથી કે કોઈ પેપર ફૂટી જાય અને વિદ્યાર્થીઓને મળી જાય અને સરળતાથી એ બધું એક નાઇટની અંદર કે બે ત્રણ કલાકની અંદર એ પાકું કરી અને પરીક્ષામાં એ પેપર ખૂબ સારી રીતે લખી શકે. વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોને નમ્ર વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારના તમને ખોટા સમાચાર મળે તો એનાથી તમારે ભરમાવું નહીં, એવા સમાચારોને ધ્યાને ન લેવા. ખરેખર આપણા કર્મને જ આધીન આપણે આગળ વધવાનું છે, જે કર્મ કર્યું છે એ જ આપણને ફળ મળવાનું છે. એટલે આવા સોશિયલ મીડિયા દ્વારા જે કોઈ કહેતો હોય કે પેપર ફરતા હોય એ ખોટું છે. ખરેખર તો અનુભવના આધારે કોઈ પણ શિક્ષક, વિષય શિક્ષક એવું પેપર કાઢે કે ભાઈ આ પૂછાવાનું છે, એમાંથી નો ડાઉટ 50-60 માર્કનું પૂછાય. વર્ષોના અનુભવના આધારે એ શિક્ષકે પેપર બહાર કાઢેલું હોય, પણ એનાથી તમારે ભરમાવાનું નથી, એવું પેપર તમારે લેવાનું નથી. એ પેપરને ધ્યાનમાં રાખી તમારે ડાયવર્ટ નથી થવાનું. તમે જે સિસ્ટમથી પહેલેથી મહેનત કરો છો એના ઉપર તમને તમારી જાત ઉપર ભરોસો રાખી અને તમે આગળ વધો. આવા સોશિયલ મીડિયાથી તમે ભરમાશો નહીં અને એને મગજ ઉપર પણ લેતા નહીં. અશોકભાઈ, આપણે વાત કરીએ તો તમે જે રીતે માહિતી આપી કે કઈ રીતે તૈયારી કરવી, હવે એ લોકોએ જે તૈયારી કરી છે પરીક્ષાના એક્ઝામ શીટમાં એ તૈયારીનું પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું, કઈ કઈ વાતનું ધ્યાન રાખવું? સૌથી વધારે જરૂરી બાબત છે, કારણ કે મને કેટલું આવડી ગયું છે એનાથી મારું મૂલ્યાંકન નથી થતું. હું કેટલું ડિલિવર કરી શકું છું એનાથી જ મારું મૂલ્યાંકન થવાનું છે. જો મને એવી ખબર છે એટલા માટે હું, મને પ્રશ્ન આવડી ગયો છે અને હું પરીક્ષામાં લખું છું એ પ્રશ્ન. હવે 5 ગુણનો પ્રશ્ન હોય તો સ્વાભાવિક છે કે મારે મેક્ઝિમમ ગુણ લેવા માટે હું પ્રશ્ન લખું છું. પણ ક્યારેક પરીક્ષાના ફ્રસ્ટ્રેશનના કારણે તો ક્યારેક આપણી પદ્ધતિસર લખાણની પ્રેક્ટિસના અભાવે જો હું એ પ્રશ્નો વ્યવસ્થિત રજૂ નહીં કરી શકું તો મને પૂરતા ગુણ નહીં મળે. એટલા માટે સૌથી અગત્યની બાબત તો એ છે કે પ્રેઝન્ટેશન. એટલે હું સીધી વાત કરું છું કે આપણે પણ જીવનમાં કોઈ પણ વસ્તુ પણ ખરીદવા જઈએ ને તો પહેલાં દેખાવથી નિર્ણય લઈએ છીએ, તો પછી દેખાવ એટલો સુંદર હોવો જોઈએ લખાણની અંદર કે જેનાથી કરીને આપણને પરીક્ષામાં પેપર ચેક કરનાર વ્યક્તિ જોઈને જ આપણો પ્રશ્ન ઇમ્પ્રેસ થઈ જાય. પહેલી વસ્તુ, એના માટે ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ કે એક તો આપણે પ્રશ્ન લખીએ ત્યારે ચેકચાક ઓછી હોવી જોઈએ. હું બોર્ડના 12 કોમર્સના પેપર તપાસવા 10 વર્ષ સુધી ગયો છું અને મારો સબ્જેક્ટ તો ઇંગ્લિશ, એટલે સ્વાભાવિક છે કે લેંગ્વેજના સબ્જેક્ટમાં તો ચેકચાક કરે એટલે અમે રાઉન્ડ કરીએ ને સ્વાભાવિક રીતે રાઉન્ડ થાય એટલે એના માર્ક્સ કપાવાના હોય. ભલે મેં ખોટો શબ્દ સુધારીને સાચો શબ્દ લખવા માટે જ ચેકચાક કરી છે, પણ ચેકચાક થાય એટલે દેખાય. તો પહેલેથી જ એવી પ્રેક્ટિસ કરવાની કે આપણી ચેકચાક ન થાય અને એકદમ સ્પષ્ટ પ્રેઝન્ટેશન હોય. બીજું, પ્રશ્નોના ક્રમ વ્યવસ્થિત જળવાય, જે મેં આન્સર લખ્યો છે એ સ્પષ્ટ ખબર પડી જાય. ખાસ કરીને ટૂંકા પ્રશ્નો હોય કે ખાલી જગ્યાઓ હોય, ગ્રામરના પ્રશ્નો હોય કે આવા જે પ્રશ્નો હોય કે જેને સ્પષ્ટ વંચાવાથી જ માર્ક્સ મળવાના છે. સ્વાભાવિક વસ્તુ છે, બોર્ડના પેપર ચેક કરવાના વ્યક્તિ પણ એને સ્પષ્ટ ક્લિયર દેખાશે તો જ તમને માર્ક્સ મૂકવાના છે. એટલે એને સ્પષ્ટ દેખાય એવા પ્રશ્નો આવી રીતે લખવા જોઈએ. જે મૌલિક પ્રશ્નો છે એની અંદર પણ આપણી મૌલિક રજૂઆત તો કરવાની જ છે, પણ એને એકદમ મુદ્દાસર સરળતાથી લખી શકાય અને સ્પષ્ટ દેખાય અને આપણો જવાબ જે લખ્યો છે એ પુરવણીમાં આગળ પાછળ ન થતા હોય. એટલે કે બંને બાજુ જે બોર્ડર હોય, હાસ્યથી શરૂ કરીને તમે છેવટ સુધી લખો છો, એમાં છેવટ સુધી લાઇન લખાય. કારણ કે જો છેવટ સુધી ન લખાય તો ત્યાંથી એનું દેખાવ સરસ નથી આવતો, એના કારણે પછી એવરેજ સ્ટુડન્ટની જેમ માર્કિંગ થતું હોય એ ન થાય. અને સ્વાભાવિક વસ્તુ છે કે પેપર ચેકર પણ એને બધા પ્રશ્નોને જે રીતે સ્પષ્ટતાથી, એને ખબર જ છે કે વિદ્યાર્થીને આવડે છે, પણ કેટલું ક્લિયર લખેલું છે, કેટલું વ્યવસ્થિત લખેલું છે એના આધારે જે છેવટના ગુણો, માની લો કે 5 માર્ક્સનો પ્રશ્ન છે એમાંથી 5 આપવા કે 4 આપવા સાચો લખ્યા પછી, એ આના આધારે ડિસિઝન લેવાય છે. અને આવો એક એક ગુણ દરેક પ્રશ્ન માટે મહત્વનો હોય છે. એટલે ખાસ એવી પ્રેક્ટિસ કરવાની કે ચેકચાક ન થાય, પ્રશ્નો વ્યવસ્થિત રજૂઆત થઈ શકેલી હોય છે. ભાવેશભાઈ, એવું આપણે
એ કહેતા મને બહુ દુઃખ થાય છે કે આજના જમાનાના બાળકો બોર્ડની એક્ઝામને જિંદગીની એક્ઝામ માની બેસે છે. એ વિશે આપ શું જણાવશો? ખરેખર ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ એક જાહેર પરીક્ષાનો પહેલો પડાવ કહેવાય. તો પહેલેથી એટલે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારથી એટલે કે બાળક અને વાલી ખરેખર તો મારી દ્રષ્ટિએ ઉંમરમાં સરખા કહેવાય, કારણ કે વાલી ત્યારે જ બને છે બાળકનો જન્મ થાય છે. એટલે ત્યારથી આ બાળકને તો એની ધીરે ધીરે જિંદગી જીવવા માટેની અપેક્ષાઓ તો વધતી જ જતી હોય, પણ એની પહેલાં મા બાપની અપેક્ષાઓ ખૂબ વધુ હોય છે. એટલે કે ભાઈ મારું બાળક કંઈક સારું એજ્યુકેશન મેળવે, સારું કંઈક બને, સારું સમાજમાં દેખાવ કરે, સારું બોલે, પ્રમાણિક બને, આવી બધી અપેક્ષાઓ મા બાપને હોય અને હોવી પણ જોઈએ. એટલે આવી ઝાઝી અપેક્ષાઓ ના કારણે એ એ બાળકનો બોજ વધતો જતો હોય છે. પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવી અને સાથે સાથે મા બાપની પણ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવી, નો ડાઉટ ધોરણ 10ની પરીક્ષા એટલે કે જાહેર પરીક્ષાનો પહેલો પડાવ છે. એટલે કે એમ કે માને છે કે ભાઈ ધોરણ 10માં ખૂબ સારા ટકા આવે તો જ આપણી જિંદગી સારી બને કે સારી જીવી શકાય કે આપણને કંઈક સારી નોકરી મળે. મારી દૃષ્ટિએ મારા અનુભવ હું કહું તો એવું હતું જ નથી. ધોરણ 10ની માર્કશીટ સારી હોવી જોઈએ, સારા ટકા લાવવા જોઈએ, પણ આ કોઈ પણ ધોરણની માર્કશીટ એ વન ટાઈમ એન્ટ્રીનો એક પાસ છે. તમે એ ગોખીને પણ ટકા લાવી શકો છો, સમજીને પણ લાવી શકો છો, તમારી આવડતના કારણે પણ લાવી શકો છો, કોઈના માર્ગદર્શનથી પણ તમે લાવી શકો છો. પરંતુ તમારી જ્યારે એક કોઠા સૂજ હોય, તમારું જ્યારે હૃદય કહેતું હોય કે મારે આ કામ કરવું છે, એ જ કામ તમે કરતા હો, એવા તમે કેપેબલ જ્યારે બનો છો, ત્યારે ખરેખર માર્કશીટ એ વન ટાઈમ એન્ટ્રી માટેનો પાસ છે. એટલે ક્યારેય તમારે એટલું બધું મહત્વ નહીં આપવું જોઈએ. નો ડાઉટ કે ભાઈ કોઈ જગ્યાએ તમે રોજગારી માટે જાઓ છો, તમારી માર્કશીટ જોવે અને તમને દાખલા તરીકે સ્ટેન્ડ આપી દીધું, પણ પછી એ સ્ટેન્ડને ટકાડવું એ આ જે ગોખેલું જ્ઞાન છે કે ગમે એમ કરીને તમે કોઈ કારણોસર રીતે ટકા લાવી દીધા છે એ યોગ્ય નથી. એટલે કે તમે તમારી આવડતથી, તમારી મહેનતથી, તમારે જે કોઈ શિક્ષકો માર્ગદર્શન આપે છે એનાથી તમે આગળ વધો અને સંતોષ થાઓ, અને સૌ પ્રથમ તમે તમારી જાત ઉપર વિશ્વાસ કેળવો, એ ખૂબ અગત્યનો છે. અશોકભાઈ વાત કરીએ તો ચોરીની, તો બાળકો ચોરી કરે છે એના એ નથી ખબર હોતી કે મારી એક મિનિટની ચોરીના મારી પાછળ ભવિષ્યમાં કયા શિક્ષાત્મક પગલાં લેવાશે જો હું પકડાઈ જઈશ તો, એ વિશે આપ શું કહેશો? અને આપ 10 વર્ષથી બોર્ડમાં જોડાયા જ છો, તો કેવી રીતે સીસીટીવીમાં બી ચેકિંગ થાય છે એ વિશે પણ માહિતી આપજો. સરસ, હું એ પહેલાં ખાસ જણાવી દઉં કે શરૂઆતના ધોરણોમાં તો આ સીસીટીવી કેમેરાની સિસ્ટમ નહોતી, ત્યારે પણ ચોરી કરવાના પ્રમાણ તો વિદ્યાર્થીઓમાં હતા જ, અને અત્યારે ઉલટાનું આ સીસીટીવી કેમેરાના કારણે પ્રમાણ ઘટી ગયા છે. ખાસ વાત એ કરીશ કે ચલો માની લો કે કોઈ એક વિદ્યાર્થીને હું ખાસ સલાહ આપીશ, હું પોતે વિદ્યાર્થી હોય તો હું ચોરી એટલા માટે કરીશ કે હું કંઈક પ્રશ્ન લઈ ગયો છું, એક પ્રશ્નના કારણે મને 5 માર્ક્સ મળશે, 2 માર્ક્સ મળશે, અથવા મને એવી બીક છે કે મારા પર્સન્ટેજ વધારવા છે. પહેલાં ખાસ એટલી વાત જાણી લો વિદ્યાર્થી મિત્રો કે આજે એવો સમય આવી ગયો છે કે તમે કદાચ ઓછા ટકા લાવીને પણ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ગમે ત્યાં જઈ શકો છો. એવું નથી કે મારા ઓછા ટકા આવી ગયા એટલે મારું મેરિટ સમાજમાં મારે જે ટાર્ગેટ હતા, ગોલ હતા, ડૉક્ટર એન્જિનિયર પણ બની શકે છે. આજે એવું કહી છે નહીં કે જેના 90 ટકા આવે એ ડૉક્ટર બની શકે છે, 60 ટકાનો વિદ્યાર્થી પણ બની શકે છે. કોમર્સ લેવું હોય, આર્ટ્સ લેવું હોય, કોઈ પણ જગ્યા પર, અને 10-12 ધોરણ પછી પણ વિદ્યાર્થીઓ પોતાના મેરિટના આધારે પ્રગતિ કરી શકે એવું નથી, પોતાના સ્કિલથી પણ પ્રગતિ કરી શકે છે. તો કદાચ થોડું ઘણું મેરિટ વધારે લાવવા માટે ચોરી કરું અને પછી હું પકડાઈ જાઉં અને જો મારી પર શિક્ષાત્મક કાર્યવાહી થાય તો એના જેટલું નામ 2 ટકા ઓછા આવવામાં ખરાબ નથી થતું અને એનાથી કેરિયર પણ નથી અટકી જતું. પરંતુ ક્યારેક એવું બનશે કે જો તમે ચોરી કરતા હશો, અત્યારે સીસીટીવી કેમેરાની સિસ્ટમ આવી ગઈ, આપણા સીસીટીવી કેમેરામાં આપણે ચોરી કરતા કેદ થઈ ગયા, એટલે એનો મતલબ તો એવો થઈ ગયો કે આપણને કોઈ પણ રીતે શિક્ષાત્મક પગલાં થાય એટલે આપણા કેરિયરને અસર થવાની છે. જો આપણે આપણા કેરિયર માટે ગંભીર રહીને ચોરી કરતા હોય તો એના માટે ન કરવી જોઈએ. રહી વાત પાસ થવા માટે ચોરી કરવાની, તો પાસ થવાના કેપેસિટી આપણી ન હોય ને આપણે એને એવું વિચારીને ચોરી કરીએ કે હું ચોરી કરીને પાસ થઈ જઈશ, તો પહેલી વસ્તુ એટલું બધું આસાન પણ નથી કે ચોરી કરીને પાસ થઈ જવું. કારણ કે ચોરી કરીને જો મને ખબર પડતી હોય કે આટલા પ્રશ્નો હું લઈ જાઉં ને એમાંથી પૂછાવાના છે, તો બેટર છે કે એટલા તૈયાર કરીને જઈએ. અને એમ થાય કે તૈયાર નથી થતા, મારી એવી કેપેસિટી છે, પ્રેક્ટિકલ વાત કરીશું અત્યારે, કે ચલો માની લો હું મારી એટલી કેપેસિટી બી નથી કે બધા પ્રશ્નો તૈયાર થાય, જેટલા તૈયાર થાય, જેવા તૈયાર થાય
એ લખો અને એની અંદર તમે તમારી ઓઠાસૂઠથી તમારી સમજૂતીથી તમે જાતે પેપર લખવાની કોશિશ કરો. કારણ કે બોર્ડના પેપર ચેક કરતી વખતે અમને એવો અનુભવ છે, અમને ખબર છે કે સામે પરીક્ષા આપનાર એક વિદ્યાર્થી છે, એક્સપર્ટ પર્સન નથી, કે એને બધું પરફેક્ટ જ આવડવાનું છે, એટલે એને એના લખાણ પણ મુજબ માર્ક્સ મળવાના જ છે. તો ચોરી કરીને હું બે પ્રશ્ન ચોરી કરી શક્યો હોય કદાચ અને એનાથી મને 5 ગુણ મળે, એના કરતાં વધારે સારી વસ્તુ છે કે હું બીજા 5 જે મને પ્રશ્નો નથી આવડતા એને હું મારી રીતે રજૂઆત કરવાની કોશિશ કરીશ, તો એ 5 ગુણ તો પણ એક્સ્ટ્રા મળવાના છે. તો ચોરી કરવા કરતાં બેટર છે કે જાતે મહેનત કરીને આપણે જાતે લખીએ. બીજું કે હું જ્યારે ચોરી કરું છું તો હું મારી નૈતિકતા ગુમાવું છું, કદાચ મને કોઈ નથી પકડી શકતું, પણ મારી અંદરથી આત્મવિશ્વાસ ઘટતો હોય કે હું જે આ લખું છું એ તો મેં ચોરી કરીને જ લખ્યું છે ને, મારી કેપેસિટીથી મારા માર્ક્સ નથી આવ્યા. એટલે ખાસ વિનંતી કરીશ બધા વિદ્યાર્થીઓને, કોઈ પણ પ્રકારની ચોરી કરવાની જરૂર બોર્ડની પરીક્ષામાં નથી પડતી. જેમ સ્કૂલની પરીક્ષાઓમાં આપણે લિબરલ રહીને પરીક્ષા આપીએ છીએ, એવી જ રીતે પરીક્ષા આપવાની. સામાન્ય રીતે બધાને જ ખબર હોય છે કે બધા જ બાળકોની કેપેસિટી એક સરખી નથી હોતી, જેની જેવી કેપેસિટી છે એવું જ રિઝલ્ટ આવવાનું છે. ખોટી હું કેપેસિટી વધારે બતાવવા માટે ચોરી કરીશ તો પણ કાંઈ એનું રિઝલ્ટ પોઝિટિવ નથી આવવાનું. એટલા માટે ખાસ કરીને આ અહીંયા ચેનલના માધ્યમમાં હું વાલીને પણ એક સલાહ આપીશ કે વિચારો કે દરેક બાળકની કેપેસિટી ગજું એક સરખું નથી હોતું. એટલે આપણા બાળકની કેપેસિટી સપોઝ 60% છે અને આપણે 90% અપેક્ષા રાખીશ તો રિઝલ્ટ તો 90% નથી જ મળવાનું, પરંતુ એનું જ પરિણામ જે બેને આગળ કીધું એ રીતે કે પછી બાળકો બોર્ડની પરીક્ષામાં મારે પેરેન્ટ્સ મારી પાસે 90% અપેક્ષા રાખતા હતા, મારાથી તો 60% જ આવે એવું છે, એ બીકના કારણે અનુચિત પગલાઓ ભરી શકે છે. એના કરતાં આપણને આપણા બાળકની કેપેસિટી ખબર છે, પેરેન્ટ્સ તરીકે આપણી પણ, મને ખબર છે કે મારું બાળક એવી એક્સપેક્ટ કરતું હોય કે મારા પેરેન્ટ્સ બીજા પેરેન્ટ્સ જેટલા કેમ કેપેબલ નથી, તો હું કંઈ એની જેમ ચેન્જ નથી થતો, તો બાળક પાસે પણ એવી અપેક્ષા ખોટી નહીં રાખવાની. એટલે એ ચોરીના પગલાં નહીં પણ ભરે, બાળક પેરેન્ટ્સ પણ અપેક્ષા રાખશે તો પણ બાળક નહીં ભરે, ને બાળક પણ ખુલ્લા મનથી થોડુંક વિચારે કે હું જાતે પ્રશ્નો સારી રીતે લખી શકીશ, મને નહીં આવડતા પ્રશ્નોમાં હું મારી રીતે મૌલિક રજૂઆત કરીશ તો પણ એટલા જ માર્ક્સ વધારે આવશે એવું માનું છું. એક મિનિટ અશોકભાઈની વાતમાં એક હું સુર પુરાવીશ. ખરેખર આ બોર્ડની પરીક્ષા જે લેવાય છે એમાં સીસીટીવી ફૂટેજ દ્વારા સીડીઓ તૈયાર થાય છે. આ સીડીની બે નકલ તૈયાર થતી હોય છે, એક નકલ ડીઓ કચેરીમાં મોકલવાની હોય છે અને એક ગાંધીનગર મોકલવાની હોય છે. અને આ જે સીડીનું ઓબ્ઝર્વેશન થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે સાંભળી લેજો, આ ઓબ્ઝર્વેશન થાય અને એમાં કોઈ ચોરી કરતું હોય અથવા તો આગળ પાછળની બેન્ચીસમાં કોઈ વિદ્યાર્થી કોઈને પૂછતું હોય તો એમાં બહુ સ્પષ્ટપણે લેટર સ્કૂલને આવે છે, એટલે કે જે શાળાની અંદર આવી ઘટના ઘટી હોય ત્યાંના કેન્દ્ર સંચાલક અને ખંડ નિરીક્ષક ના સંબોધનથી એવો લેટર આવે છે કે આ તારીખે આ વિષય કોડ સાથે એટલા વાગ્યાથી એટલા વાગ્યાની આ વિષયની પરીક્ષા, ખંડ નંબર, ફ્લોર નંબર, બેન્ચીસ નંબર, આગળ પાછળ આ વિદ્યાર્થીએ આવા કપડાં પહેર્યા છે એટલી વાર આગળ પાછળ એ ડુક્યું તાણી અને ચોરી કરવાનો પ્રયાસ કરેલો છે, આવો બહુ સરસ મજાનો લેટર એ શાળાના કેન્દ્ર સંચાલકને આવતો હોય છે, ખંડ નિરીક્ષકમાં નામ સમાવેશ હોય છે અને ત્યાર પછી એની કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે છેક ગાંધીનગર સુધી આ કાર્યવાહી થાય છે, એનું ઓબ્ઝર્વેશન થાય છે અને તેમને વિદ્યાર્થીને વાલીને પણ બોલાવે છે અને જે કંઈક શિક્ષાત્મક પગલાં લેવાતા હોય છે કાયદેસર રીતે લેવાય છે. એટલે વિદ્યાર્થીઓને નમ્ર અરજ વિનંતી છે કે કોઈ એવો પ્રયાસ ખોટી રીતે આજુબાજુમાં પણ જોવાનો ન કરે. તમને કદાચ કોઈ પ્રકારની અગવડતા હોય તો તમારા ત્યાં ખંડ નિરીક્ષક છે, એમને જાણ કરો, તમને જે કાંઈ તકલીફ હોય એમને રજૂ કરો. તમારી આજુબાજુના વિદ્યાર્થી તમારી ઉંમરના છે, એમને કોઈ બીજો અનુભવ નથી, માટે તમારા જે મુશ્કેલીના પ્રશ્નો હોય એ ખંડ નિરીક્ષકને આપો અને એનું સોલ્યુશન તમને ખૂબ સારી રીતે તે આપશે. હવે આપણે વાત કરીએ તો આજના જમાનામાં બાળકો સાથે માતા પિતાની પરીક્ષા હોય એવું લાગી રહ્યું છે અને બાળકને એટલું બધું કહેવામાં આવે છે, સમજાવવામાં આવે છે કે ટોર્ચર કરવામાં આવે છે, તું વાંચ, તું બાકીના છોકરાઓનું આટલું બધું વંચાઈ ગયું, તારું વંચાઈ ગયું નથી, તારું ગોલ નીચું છે, આનું ગોલ ઊંચું છે, એ વિષય પર આપ વાલીને શું સલાહ આપશો? બહુ સરસ મજાનો પ્રશ્ન છે. ખરેખર મેં આગળ વાત કરી એમ કે વાલીની પણ અપેક્ષાઓ છે અને વિદ્યાર્થીઓની પણ અપેક્ષાઓ છે, પણ બેન આજના સમયની અંદર જે આ ન્યૂ જનરેશન નવી પેઢી છે ને એકદમ સ્માર્ટ છે. ખરેખર વાલીને એમ છે કે હું કહું ને એ બાળક મારું આ કરી જ નાખે, ના ખોટું છે, આ વાલીની પણ જીત છે, તમારું બાળક ખૂબ હોશિયાર છે, ખૂબ સ્માર્ટ છે, એને તમારે શું આપવાનું છે એ હું કહી દઉં.
તમારે એને સમયસર એને જમવાનું આપો, એને ઉઠાડો, એની જે જરૂરિયાત હોય પરિપૂર્ણ તમે કરો. બાકી આ આજનું બાળક છે એમના એ શિક્ષક અથવા ટ્યુશનના કોઈ પણ ગુરુજી છે એમના માર્ગદર્શનથી એ તૈયાર કરી જ લેવાનો છે. અને મા બાપને મારે કહેવાનું છે કે તમારી અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ બાળકો ઉપર ઠોકી નહીં બેસાડો કે ભાઈ તું આમ જ કર, તારે આમ કરવું જોઈએ, કે બાજુવાળાનો પેલો બાબો જો એ એટલા ટકા લાવેલો છે તો તારે એટલા ટકા આવવા જ જોઈએ. એ એ આજનો એક સ્પર્ધાત્મક યુગ, હરીફાઈનો જે યુગ છે, એ એવી હોડમાં તમારા બાળકને તમે મૂકશો જ નહીં, ક્યારેય નહીં મૂકતા. તમે એમના બાળકની તમારા બાળકની કમ્પેર ક્યારેય ન કરવી. એટલા માટે ન કરવી કે તમારા બાળકની ક્ષમતા અને એમના બાળકની ક્ષમતામાં કંઈક અંશે થોડો ઘણો ફેરફાર હોય તો આપણે એમની સાથે કમ્પેરમાં હોડમાં આપણા બાળકને મૂકવો ન જોઈએ. અને બીજું, આજે એવું પણ બેન વાલી કહે છે કે ભાઈ મારું માનતા નથી, મારું બાળક મારું માનતું નથી. નો ડાઉટ, 100% તમારું બાળક તમારું માને જ નહીં, કારણ તમે એને વારાઘડીએ ટોક ટોક કરેલો છે એટલે એને ટેવ પડી ગઈ છે, એક પ્રકારની કાંધ પડી ગઈ છે. તમે એને એકવાર કહો અને એ કરે, ન કરે તો કંઈ વાંધો નહીં. જ્યારે એને મુશ્કેલી પડશે ત્યારે તમારે કહેવાનું, જો મેં તને કીધું હતું તે ન કર્યું, એનું આ પરિણામ તને મળ્યું છે. બહુ બધું કહેવાથી બાળક એ કરવાનું જ નથી. જ્યારે ત્રાહિત વ્યક્તિ કેમ આપણા બાળકને સમજાવી જાય છે અને તરત એનું ઇમ્પ્લિમેન્ટ કરે છે. એટલે આજનું બાળક સ્માર્ટ છે, એને માત્ર તમારે ગાઈડન્સ આપવાનું છે. તમારે એ વજન, એ સ્પ્રિંગ ઉપર વજન મૂકે એમ તમારે એના મગજ ઉપર હાવી નથી થઈ જવાનું. તો એક દિવસ તમારું મહત્વ છે ને તમારા બાળક પાસે ઘટી જશે. એટલે આ બાળક, ખરેખર આજનું બાળક બહુ જ સ્માર્ટ છે, એને એની રીતે તમે ખીલવા દો, એને જે જરૂરી હોય એની મર્યાદામાં રહી અને તમારે એની સુવિધાઓ પરિપૂર્ણ કરવાની છે. અશોકભાઈ, આજના છોકરાઓ છેલ્લી મિનિટ સુધી વાંચતા જ હોય છે, આખું વર્ષ શું કર્યું હોય છે એ લોકોએ વાંચ્યું હોય છે કે શું કર્યું હોય, પણ છે પરીક્ષા આપવા જવાના હોય ત્યાં સુધી પાછળ બેસીને ચોપડું ખુલ્લું જ રાખ્યું હોય છે અને રાત્રે બી વાંચે, ત્યારે વાંચે પછી એ પરીક્ષા વખતે એનું પ્રેઝન્ટેશન પ્રોપર આપી નથી શકતું, એ વિશે આપ શું કહેશો? બરોબર છે. એનું કારણ એક મોટું એ છે કે જ્યારે બોર્ડની પરીક્ષાનો હાવ આપણે સમાજમાંથી ઊભો કરી દીધો છે ગંભીરતાપૂર્વક, પેરેન્ટ્સે, ઘરમાંથી, સ્કૂલમાંથી, ટ્યુશનમાંથી, ટીચર્સોએ, એટલે એ હાવના કારણે બાળક એને વધારે ફૂલફિલ કરવાની કોશિશ કરે છે કે મારું બોર્ડનું રિઝલ્ટ છે. એ જ બાળક 9મા ધોરણમાં કે 11મા ધોરણમાં ભણતો હતો ને ત્યારે એટલો બધો સ્ટ્રિક નહોતો, પણ 10મું ને 12મું તારું બોર્ડનું વરસ છે, બોર્ડનું વરસ છે એવું સાંભળીને ડે 1થી લઈને એન્ડ સુધી એને ટોર્ચર એટલું બધું થયું છે કે એ પોતે પણ હવે એવો થઈ ગયો છે જેવો આખું વર્ષ એને માહોલ મળ્યો છે આજુબાજુમાંથી, એના મગજ ઉપર એકનો એક શબ્દ આવી ગયો છે કે તારું બોર્ડ છે, વધારે પ્રિપેરેશન કર. એટલે છેલ્લી ઘડી સુધી એવું જ વિચારે છે કે હું હજુ કમ્પ્લીટ કરું, અને કદાચ એને એવું લે બીક હોય છે, એના મનની અંદર ફિયર હોય છે કે હું કદાચ થોડુંક કમ્પ્લીટ નહીં કરી શકું, તો એટલે વધુ સમય આપે છે. એકચ્યુઅલી કોઈ બાળકને 10-12 કલાક વાંચીને એટલી બધી કેપેસિટી મોટાભાગના બાળકોમાં હોતી જ નથી. 90% બાળકો કદાચ 10 કલાક વાંચે ને તેમાંથી હાર્ડલી એને 2 કલાકનું યાદ રહેવાનું હોય. જોકે 10th માં તો આને રિલેટેડ એક લેસન પણ આવે છે ઇંગ્લિશમાં કે એનું આયોજન થોડુંક કરવું પડે કે જેથી કરીને એ વધુ કલાક ઊંઘમાં પણ કાપ મૂકીને એ રીડિંગ પાછળ આપશે, એટલે ઊંઘ ઘટશે એટલે એનું મગજ એટલું બધું કાર્યક્ષમતાથી કામ નહીં કરી શકે જેટલું એનું કામ કરવું જોઈએ. સામાન્ય રીતે જે એના ઊંઘના જે કલાકો છે એ કલાકો કરતાં ઓછી ઊંઘ મળે એટલે મગજની કાર્યક્ષમતા થોડી ઘટે. બીજી બાજુ એને બોર્ડનું સાયકોલોજીકલ ફિયર હોય છે. એટલે હું તો ખાસ કહીશ કે બોર્ડની પરીક્ષા દરમિયાન પણ જે આયોજન અત્યારથી કરી નાખે કે ભાઈ મારે આટલું જ રીડિંગ કરવાનું છે, અત્યારથી જે રીડિંગની તૈયારી કરે છે એમાં પ્રશ્નો નક્કી કરી નાખે કે મારે આટલા પ્રશ્નો ખાસ બોર્ડની પરીક્ષા વખતે વાંચવા છે અને એટલા પ્રશ્નોને મારે આરામથી હું માનું છું ત્યાં સુધી વચ્ચે એ લોકોને એક એક દિવસની રજા પણ બાળકોને મળે છે. આ જે રજા છે એ દરમિયાન પણ જો 4-5 કલાકનું રીડિંગ, લાઇટ ફૂડ લેશે અને કદાચ ફૂડ એમને વધારે કોઈક બાળકોને જમવાનો ટેવ હોય તો પણ એ 3 ટાઈમની જગ્યાએ 5 ટાઈમ એવા ભાગ પાડી દેશે તો ઓછો ખોરાક રહેશે અને જ્યારે પણ કંટાળો ઊંઘ આવતી હોય અને રીડિંગમાં પણ એવું થતું હોય તો ઠંડા પાણીથી વારંવાર મોઢું વોશ કરીને અડધો કલાક એ કરશે અને રિલેક્સ થઈને જેટલું વાંચશે એટલું એને વધારે યાદ રહેશે. હવે ફ્રસ્ટ્રેશનમાં એને બોર્ડની પરીક્ષા આગલા દિવસે બી હું રાત વાંચીશ, સવારે વાંચીશ, પપ્પા મમ્મી પેરેન્ટ્સ કોઈ મૂકવા જતા હોય તો ગાડીની પાછળ બી આપણે આમ ચોપડી લઈને બાળકોને જોયા છે. હવે આટલું બધું તો રીડિંગ કરવામાં એક આપણે એવું વિચારીએ છીએ કે રીડિંગ માટે કે શાંત માહોલ હોય તો કોન્સન્ટ્રેશન વધે. હવે એ ભીડભાડવાળા રસ્તા પર ગાડીમાં ચોપડી વાંચતો હું જતો હોય તો સ્વાભાવિક છે કે કેટલું યાદ રહી શકવાનું.
કરવાનું છે, અને એના કારણે ઉલટાનો એક પ્રશ્ન રહી ગયો, એક પ્રશ્ન રહી ગયો એમ કરીને માઇન્ડ ડાયવર્ટ થઈ જાય અને ફ્રસ્ટ્રેશનમાં આવી જાય, અથવા તો હું એમ કહીશ કે કન્ફ્યુઝ થઈ જાય કે કેટલા પ્રશ્ન મારે પરીક્ષાના આગલા દિવસે કલાકમાં વાંચવા, જેના માટે આખું વર્ષ મળ્યું તે વિષય માટે હું કલાકમાં તો કેટલું બધું વાંચી લઈશ, એના કરતાં છેલ્લા અડધો કલાક કલાકમાં રિલેક્સ રહેવું, પરીક્ષાના દિવસો દરમિયાન પણ સાયકોલોજીકલ સ્ટ્રેસ ન આવે એવી કોશિશ કરવાથી વધારે સારી રીતે પ્રશ્નો યાદ રહેશે અને વધારે પ્રશ્નો યાદ રહેશે અને લખવામાં પણ પછી ફ્રસ્ટ્રેશન નહીં રહેશે, એ રિલેક્સ રહેશે કે બસ મારે પ્રેઝન્ટેશન પર ફોકસ કરવાનું છે. જેટલા પ્રશ્નો કદાચ બે પ્રશ્નો ઓછા પણ આવડતા હોય પણ બધા જ પ્રશ્નો સારી રીતે પ્રેઝન્ટ થયા હશે, એક્યુરેસી હશે એની અંદર, તો ઓટોમેટિક રિઝલ્ટ તો આપણું પોઝિટિવ જ આવવાનું છે. ભાવેશભાઈ આપ શું ટિપ્સ આપશો એક્ઝામની બોર્ડના બાળકોને એક્ઝામ રિલેટેડ? બહુ સરસ. આમ તો આખા વર્ષ દરમિયાન એમના સ્કૂલના ગુરુજી, ટ્યુશનના ગુરુજીએ ટિપ્સ આપેલી જ હોય અને છેલ્લી ઘડીએ ટિપ્સ હું તમને આપું, અને સ્વાભાવિક છે પહેલી મુલાકાતમાં કોઈ ઉપર ભરોસો મૂકો મારી દ્રષ્ટિએ હિતાવહ નથી, પરંતુ તમને જે ગુરુજીએ ટિપ્સ આપી હોય એને તમે ફોલોઅપ કરો, તમને જેના ઉપર ટ્રસ્ટ છે એ વધુને વધુ તમે એના ઉપર ટ્રસ્ટ રાખો. અને અગત્યમાં તો એ ટિપ્સ હું આપીશ કે 12-15 કે 16 દિવસ તમારે બાકી રહ્યા છે એક્ઝામના, તો વિશેષ નહીં પરંતુ તમારી જે બોર્ડની રસીદ તમને મળવાપાત્ર છે એમની તમે 4-5 ઝેરોક્સ કરાવો, એમને ઝેરોક્સ ઘરે રાખો, પપ્પાને પણ એક ગજવામાં મૂકી દો, ઓરિજિનલ જે બોર્ડની રિસિપ્ટ છે હોલ ટિકિટ એ તમે પરીક્ષા કેન્દ્ર ઉપર તમારે સાથે લઈ જવાની છે, પણ કોઈ કારણોસર આ હોલ ટિકિટ તમારી ગુમ થાય તો તમારા પપ્પાને આપેલી હોય, ઘરે મૂકેલી હોય, તો તેના આધારે બોર્ડની પરીક્ષા જે કેન્દ્ર છે ત્યાં તમે આચાર્યને રજૂઆત કરશો એટલે 100% તમને એ પેપર આપવા દેશે, એના માટે તમારે ગભરાવવું નહીં. આ એક પહેલી અગત્યની એવી ટિપ્સ છે. ત્યાર પછી કે ભાઈ સવારે પેપર છે 10મા વાળાને એક 12મા વાળાને આફ્ટરનૂન છે, તો એના માટે કોઈ ચિંતા નહીં કરવાની, પૂરેપૂરા કલાકોનું તમારે રીડિંગ તો છે, પ્લાનિંગ છે, પણ ઊંઘ પૂરી કરવી, કારણ કે ઊંઘ જો તમારી પૂરી નહીં થાય, માનસિક તણાવ તમે અનુભવતા હો તો કદાચ એવું બને કે તમારી પરીક્ષામાં તમને અનબેલેન્સ શરીર થાય, ચક્કર આવે, આવું બધું થાય. સાહેબે કીધું એમ તમારે એ પ્રમાણે લિક્વિડ તમારે લેવું જોઈએ, શરબત લેવું જોઈએ, હળવો ખોરાક તમારે લેવો જોઈએ, મોઢું આરાઘણીએ વોશ કરવું જોઈએ. આ એક બીજી અગત્યની ટીપ્સ છે. અને ત્યાર પછી ત્રીજી અગત્યની એવી ટીપ છે, પરીક્ષા ખંડની અંદર બેઠા એટલે તમને તમારી જાત ઉપર એવો વિશ્વાસ હોવો જોઈએ, જે પરીક્ષામાં પેપર પૂછાવવાનું છે એ બધું જ મને આવડવાનું. બી પોઝિટિવ, નેગેટિવ કોઈ દિવસ ક્યારેય તમારે વિચારવાનું, જિંદગીમાં પણ નથી વિચારવાનું. એટલે તમને ખરેખર તો ઈશ્વર દરેક સજીવની અંદર બેઠેલો છે, તમે જે વિચારો ને તો ભગવાને તો એટલું જ કહેવાનું છે તથાસ્તુ, એટલે સારું વિચારો એટલે તમને સારું જ થવાનું છે. અને ત્યાર પછીની અગત્યની ટિપ્સ કે તમે જ્યારે એ પેપર પૂર્ણ કરો છો, 5-10 મિનિટ વહેલું પૂરું થઈ જતું હોય, તો જે તમે ઉત્તરો લખ્યા છે ઉત્તર વહીમાં એ તમે બધા જ ઉત્તરોને વાંચી જાઓ, કે એમાં કંઈ પણ ભૂલ હોય તો તમે પાછા સુધારી શકો. એમના કરતાં પણ અગત્યની વસ્તુ એ કે બોર્ડનું જે ઉત્તર વહીનું ફ્રન્ટ પેજ છે એ ફ્રન્ટ પેજ ઉપરની વિગત કોઈ પણ પ્રકારની છેકછાક વગર શાંતિથી, તમને ન સમજાય તો તમારા ખંડ નિરીક્ષકને પૂછી અને તમે એ વિગત ફ્રન્ટ પેજની ભરજો. જો અંદરની બધી જ વિગત સાચી હશે, ઉત્તરો બધા સાચા છે, પણ ફ્રન્ટ પેજની વિગતમાં જો તમે કંઈક ભૂલ કરી તો એ તમારા ગુણ કયા સીટ નંબર ઉપર ઉધારવા, મીન્સ કે કયા સીટ નંબરને આપવા એ યોગ્ય રહેશે નહીં. માટે ફ્રન્ટ પેજની વિગત, તમારે બારકોડ સ્ટીકર, તમારું ખાખી સ્ટીકર, વિષય, વિષયના કોડ વગેરે જે રીતે તમને તમારા ગુરુજીએ સ્કૂલની અંદર શીખવ્યું છે એ પ્રમાણે જ કરવાનું છે. અથવા તો તમે ભૂલી જાઓ અથવા કંઈક ગડમથલ થાય તો ખંડ નિરીક્ષકને પૂછી અને તમે ફ્રન્ટ પેજની વિગત ભરજો. ત્યાર પછી અંદરની ઉત્તર વહીમાં ઉત્તરો લખવા છે તો એમાં પણ નવો પ્રશ્ન તમારે નવા પેજ પર શરૂ કરવાનો આગ્રહ તમારે રાખવાનો, જેથી કરી તપાસવાવાળાને રાહત રહે. ખરેખર તપાસવાવાળાને જો રાહત નહીં રહે તો પણ એ ઓછા ગુણ મૂકી દે, અથવા તો કઈ રીતે અને ક્યાં ગુણ મૂકવા, એટલા માટે જે પ્રશ્ન છે એનો ઉત્તર ક્રમ આપી અને ઉત્તર લખવાની શરૂઆત તમે કરજો. ત્યાર પછી પેપર પૂરું થવાની તૈયારી છે, 10 મિનિટનો બેલ વાગે છે, તો તમારી હોલ ટિકિટ છે, પરીક્ષા માટે જે કંઈક તમે સાધનો લઈ ગયા છો, પેન છે કે વોટએવર, એ બધી જ વસ્તુ તમે તમારા કબજામાં મેળવી લો.
તમે ઊભા થાવ, તમને એમ કીધું ઓકે હવે તમે બધા જઈ શકો, ત્યારે પણ બેન્ચીસ આજુબાજુમાં બધું ચેક કરી લો, કોઈની હોલ ટિકિટ તમને તો તમારી મળી જ ગયેલી છે, પરંતુ બીજા કોઈની ખોવાયેલી મળે તો તરત ત્યાંના આચાર્ય અથવા તો ખંડ નિરીક્ષક કેન્દ્ર સંચાલકને તમે સુપ્રત કરો, અને તમારે એ પેપર પૂરું થયું છે એટલે તમારે એની કોઈ ચર્ચા નથી કરવાની. અને જો તમે તમારા મિત્રો જોડે ચર્ચા કરો કે ભાઈ આનો જવાબ શું આવે, મેં તો આ લખ્યો, અને તમારો જવાબ ખોટો હોય તો તમે પાછા માનસિક ગરકાવ થઈ જાઓ છો. એટલે તમારે પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી તમારા બોર્ડના પેપરનું સોલ્યુશન તમારે કરવાનું જ નથી. તમારે તો નેક્સ્ટ પેપર કઈ રીતે આપણે આના કરતાં પણ બેટર આપણે લખી શકીએ, આના કરતાં ખૂબ સારી રીતે લખી શકીએ, એવા જ પ્રયત્ન અને પ્રયાસ કરવાના છે. અને બીજું વાલીઓને પણ મારે એક એવી ટિપ્સ આપવી છે કે તમારું બાળક માનસિક ગરકાવ ન થાય એના માટે અત્યારથી જ તમે જાગો. તમારે જે કોઈ ટકા આવશે એ ટકા અમને મંજૂર છે, તમે એની પાસે કોઈ એવી અપેક્ષા ન રખાવો. કારણ કે દર વર્ષે આપણે એવું જોઈએ છે કે બોર્ડનું રિઝલ્ટ આવે અને વિદ્યાર્થી કે વિદ્યાર્થીની આત્મહત્યા કરી જાય. એટલા માટે વાલીઓને નમ્ર વિનંતી છે કે તમે તમારા બાળકને મુક્તપણે એક વખત તારે જે ટકા આવશે જે કાંઈ આવશે મને સ્વીકાર્ય જ છે. થેન્ક યુ સો મચ ભાવેશભાઈ અને અશોકભાઈ, દિવ્યાંગ ન્યૂઝના બોર્ડની એક્ઝામના દર્શકોને આટલું સરસ માર્ગદર્શન આપવા બદલ થેન્ક યુ સો મચ. આ ચેનલના માધ્યમ દ્વારા જે અમને એક તક મળી છે અને એક સારા સમાજ ને આવું સરસ મજાનું માર્ગદર્શન આ ચેનલ આપે છે, મારે આભાર તો માનવો છે, પરંતુ એક રિક્વેસ્ટ પણ કરવી છે. આવા સુંદર મજાના કાર્યક્રમો વર્ષની શરૂઆતથી થતા હોય તો અમે ખૂબ સરસ મજાના પ્લાનિંગ સાથે આ ચેનલના માધ્યમ દ્વારા દરેક વિદ્યાર્થીને વાલીને આપી શકીએ. વર્તમાન સમય પ્રવર્તમાન સમયની અંદર શિક્ષણની અંદર એટલા બધા ફેરફાર થઈ રહ્યા છે કે આવનાર સમયની અંદર તો ત્રીજા ધોરણથી બારમા ધોરણ સુધી બોર્ડની પરીક્ષાઓ છે એવા પરિપત્રો આવી ગયા છે. તો આ ચેનલથી એવું અમે વાલીઓને કહી શકીએ કે હવે આગામી વર્ષની અંદર આ રીતે આપણા બાળકની કેર લ્યો તો હજી તમારું બાળક ખૂબ સારી રીતે આગળ વધે, સ્ટ્રોંગ બને અને માનસિક તણાવથી દૂર રહે, અને દરેક વિદ્યાર્થીઓને સફળ જીવન માટે શુભકામના. બધા જ બાળકોને શુભેચ્છા પાઠવતા પહેલા હું એક વાત કહીશ 100% કે જેનાથી એ શુભેચ્છા 2 માર્ક્સ વધારી શકશે. દરેક વિદ્યાર્થીએ ઘરેથી જ્યારે નક્કી નીકળે પેપર આપવા ત્યારે એક જ વસ્તુ સચોટ નક્કી કરીને જવાની કે હું 100% પેપર લખીને આવીશ, મને પ્રશ્ન આવડતો હશે કે નહીં આવડતો હોય, નહીં આવડતા પ્રશ્નમાં પણ હું મારી મૌલિકતાથી એ જવાબ લખીને આવીશ. મારું એક વ્યક્તિગત સામાન્ય રીતે હું દરેક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા જતાં પહેલાં બેસ્ટ ઓફ લક સાથે આ વસ્તુ કહીને મોકલું છું કે પ્રતિજ્ઞા લઈને જજો કે 100% પેપર લખાય. કારણ કે મારો અંગત મંતવ્ય છે કે જે વિદ્યાર્થી 100% પેપર લખે છે એ કોઈ દિવસ નપાસ તો થતું જ નથી, બરાબર. એ સાથે જ દિવ્યાંગ ચેનલનો તથા અમે અહીં આવીને એવું જાણ્યું છે કે ખૂબ જ સામાજિક સેવાઓના કાર્ય કરે છે, મને ખૂબ આનંદ થયો છે. અને આ ચેનલના માધ્યમ દ્વારા હું બધા જ બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું, એવી આશા રાખું છું કે આ બધા માર્ગદર્શનો દ્વારા તમારા રિઝલ્ટમાં 5% કમસે કમ વધારો થશે અને એ સાથે